कृपा लीडर का लाइट कन्फर्म ये ओम जय जय नमोस्तु नमोस्तु नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लुवे सवसाणं नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे ध्रुवचलने अनुपमगति पामेल सर्वे सिद्धने वन्दिकौ श्रुतके कथित समय प्रावृत हो कुंद कुंद आचार्य देव द्वारा रचित समय सार परमागम अने एमा आपणे सर्व विशुद्ध ज्ञान अधिकार जोई रह्या छे। समयसार पण त्रण प्रकारना छे, त्रण प्रकारना समयसार छे। पहला तो आ ग्रंथनुं नाम समयसार छे, आ ग्रंथादि राज हने एने समयसार कहेवाय छे, बराबर। बीजो समयसार कोने कीधो, जे द्रव्य कर्म भाव कर्म अने न कर्म थी रहित एवो जे कारण परमात्मा, एवो जे समयनो सार शुद्धात्मा ने पण शू कीधो, समय सार कीधो, ख्याल आवे छे ने। अने एना आश्रय एना अवलंबन लईने जे पर्याय प्रगट थई એ પર્યાયને પણ શું કીધી, તો કે સમયસાર ખ્યાલ છે ને, કાર્ય પરમાત્મા, બરાબર ને। એક હોય કારણ પરમાત્મા અને એક હોય કાર્ય પરમાત્મા, ખ્યાલ છે ને। પક્ષાતી ક્રાંતિની જે ગાથા છે ને, એમાં એ પર્યાયમાં જે સમયસાર પ્રગટ થાય છે એની વાત કરી। ત્રણ સમયસાર કીધા, એક તો ગ્રંથ સમયસાર, એક તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સમયસાર સાધના ભાવી હને, અને બીજું કોને સમયસાર કીધું, કે જે પર્યાયમાં જે સ્વભાવના અવલંબને જે શુદ્ધતા પ્રગટ થઈ સેજલબેન હને, એને શું કહેવાય છે, કાર્ય સમયસાર, ખ્યાલ આવે છે ને। એને પણ સમયસાર કીધું, પૂજામાં છે ને, મેં હું સ્વભાવ સે સમયસાર परिणती हो जावे समय सार, बस यही चाह है यही राह, जीवन हो जावे समय सार। जीवन पण केवू थई जाय, दर्शनार्थी जीवन पण केवू थई जाय, समय सारमय थई जाय। बोलो गुरुदेव अने समय सार सोनलबेन, बे वस्तु नहोती, हा एक ज, ખ્યાલ છે ને। ગુરુદેવના તો રગ રગમાં શું હતું, હા સમયસાર હતું। 19 વાર તો એમને શું કર્યું, હા આ શાસ્ત્ર ઉપર સભામાં શું આપ્યા, પ્રવચન આપ્યા, ખ્યાલ છે ને। આપણને બધો માલ તૈયાર આપ્યો, અને હવે શું કરવાનું છે, આપણે પુરુષાર્થ કરીને શું કરવાનું છે, પરિણમન કરવાનું છે, ખ્યાલ આવે છે કે નહીં। શ્રીમદ જે કીધું છે ને, હા કે હા અમને સાતમી નરકની તમતમ નરકની પ્રતિકૂળતા સંમત છે, પણ આ મોહ અમને સંમત નથી, સમજાય છે ને। એ સાતમી નરકની પ્રતિકૂળતા પણ અમને શું છે, અમને સંમત છે હને, ખ્યાલ આવે છે કે નહીં। પણ આ મોહ જે પર્યાયમાં છે ને, એ અમને હવે જોતો નથી, ખ્યાલ આવે છે ને। એવું મોહનું શું લાગવું જોવે, દુઃખ લાગવું જોઈએ, કષ્ટ લાગવું જોઈએ, સમજાય છે ને। બહારની પ્રતિકૂળતાનો કષ્ટ લાગે છે, પણ એ ખરેખર કષ્ટ નથી, કષ્ટદાયક નથી। ખરેખર કષ્ટદાયક શું છે, તો કે મોહ એ કષ્ટદાયક છે। પર્યાયમાં મોહ છે,
પણ એની સામે એ પરમ પારિણામિક ભાવ કેવો છે? પારિણામિક ભાવ કેવો છે? તો કે એ મોની વચ્ચે પણ એ પર્યાયોમાં રાગ દ્વેષ હોવા છતાં પણ એ પારિણામિક ભાવ તો કેવો? એવો ને એવો છે. જે પૂજ્ય બેનશ્રી કહે છે ને કે એ પારિણામિક ભાવ ને ક્યારે આવરણ આવ્યું નથી, ખ્યાલ છે? આવરણ નથી. પછી શું કીધું? એમાં અશુદ્ધતા નથી અને એમાં અલ્પજ્ઞતા નથી. ત્રણ વસ્તુ, આવરણ નથી, અશુદ્ધતા નથી અને અલ્પજ્ઞતા નથી. કે છે ને, તું સબ બાતે પૂરા, તું કઈ બાતે અધૂરા, સમજાય છે ને? પરિપૂર્ણ તત્વ છે. એકવાર નિર્ણય તો કરીએ, ખ્યાલ આવે છે ને, બેડો પાર થઈ જશે. કેટલું આપણે કીધું કે એક આશ્રય કરવા લાયક કોઈ જગતમાં પદાર્થ છે તો એ પોતાનો પરમ પારણામિક ભાવ છે. કે છે ને કે પિત્તળને સોનું માનીએ તો બોલો એ પિત્તળ સોનું થઈ જાય કે નહીં? ના થાય ને. કોઈ કડવી વસ્તુ હોય અને એને આપણે શું માનીએ? મીઠી માનીએ તો બોલો એ મીઠાસમય થઈ ગઈ કે નહીં? ના થઈ ને. એમ હું આત્માને મેં હમણાં સુધી શું માન્યું? આ પૈસાવાળો, કરોડપતિવાળો, અને આ શરીરવાળો, આ સ્ત્રી ઘર કુટુંબ પરિવારવાળો, ખ્યાલ છે ને? પણ એ ક્યારે થયો નથી. કારણ કે એનો સ્વભાવ શું છે? જાણવું એ આત્માનો શું છે? સ્વભાવ છે. સ્વભાવનો ક્યારે અભાવ ન થાય, અને જેનો અભાવ થાય એને સ્વભાવ ના થાય. ફરી જેનો અભાવ થાય એને સ્વભાવ ના કહેવાય, અને સ્વભાવનો ક્યારે અભાવ ના. સમજાય છે ને? કાલે આપણે 5 ગાથા જોઈ હતી ને, 308 થી 311 નંબરની ગાથા. જે 4 ગાથામાં કીધું ને, 4 પોઈન્ટર્સથી આપણે આખી ગાથાઓ જોઈ હતી. અને એકવાર આપણે રિવિઝન કરીને આગળ વધીએ. 4 ગાથામાં શું કીધું? એક તો એમાં ઉદાહરણ કોનું આપ્યું? સોનાનું, સુવર્ણનું ઉદાહરણ આપ્યું. બરાબર, ગ્રંથ બધા સામે રાખજો. કીધું ને કે જીવ અને અજીવ બે મુખ્ય દ્રવ્ય લીધા. જીવ પોતાના પરિણામથી પરિણમતો જીવ જ છે, અજીવ નથી. અને અજીવ એના પરિણામથી પરિણમતો અજીવ જ છે, જીવ નથી. સમજાય છે ને? પહેલો પોઈન્ટ, જેમ જીવ એના પરિણામથી અનન્ય છે એમ અજીવ પણ શિલ્પાબેન એના પરિણામથી અનન્ય છે. સમજાય છે ને? બે પોઈન્ટ થયા. બરાબર, પછી ત્રીજું શું કીધું તું? જેમ કોષ પોતાના પરિણામથી અનન્ય છે એટલે જીવ અને અજીવ વચ્ચે બહુ સરસ કારણ કાર્યનો સંબંધ નથી. અને હવે કારણ કાર્ય નથી એટલે શું નથી? બહુ સરસ, ઉત્પાદ્ય ઉત્પાદકપણું પણ નથી. અને ઉત્પાદ્ય ઉત્પાદકપણું નથી, ઉત્પાદ્ય ઉત્પાદકપણું નથી, તો પછી છેલ્લી ગાથામાં શું કહી દીધું? છેલ્લે શું કહી દીધું? જ્યાં કરતા હોય ત્યાં કર્મ હોય, અને કર્મ હોય ત્યાં કરતા હોય. ખ્યાલ આવે છે ને? એટલે કર્તાના આશ્રિત કર્મ હોય અને કર્મના આશ્રિત કરતા હોય. સમજાય છે કે નહીં? એટલે 5 પોઈન્ટર્સ દ્વારા આપણે જીવ અને પૂજગલ વચ્ચે શું જાણી લીધું? ભિન્નતા જાણી લીધી. 5 ગાથા, જે આપણે 4 ગાથા જો એમાં જે 5 પોઈન્ટર્સ જોયા, એમાં બે પોઈન્ટની મુખ્યતાથી આખી વાત ચાલી. એક પહેલો પોઈન્ટ તો એ છે કે જીવ અજીવનું કાર્ય ના કરે અને અજીવ જીવનું કાર્ય ના કરે. બરાબર ને? એટલે જીવ પોતાના પરિણામને કરે અને બીજાના પરિણામને ના કરે. બરાબર. અને બીજો પોઈન્ટ આ ગાથાઓમાં, બીજો મેઇન પોઈન્ટ કે જે પરિણામ જે સમયે થવાના છે એ કેવા છે? ફિક્સ છે. સમજાય છે ને? એને ફેરફાર કરવામાં કોઈ સમર્થ નથી. ખ્યાલ છે? એટલે ક્રમબદ્ધનો સિદ્ધાંત અને એનો ઉદ્ઘાટન આ ગાથાઓમાંથી થયો છે. ખ્યાલ આવે છે ને? આપણે આગળ જઈએ. હવે આવી જાઓ 312 અને 313 નંબરની ગાથા. શું કહે છે જો? બહુ સુંદર ગાથા. ઉપર ઉત્થાનિકામાં શું લખ્યું છે? હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છે. કોના મહિમાને પ્રગટ કરે છે?
અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છે. જો હવે આપણે પહેલાં ગાથાનો પાઠ કરીએ અને પછી એને સમજીએ. હું સાથે બોલીએ આપણે, પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઉપજે વિનસે અરે, ને પ્રકૃતિ પણ જીવના નિમિત્તે ઉપજે અન્યોનના નિમિત્ત કેરિત બંધ બેહુતણો બને આત્મા અને પ્રકૃતિ તણો સંસાર તેથી થાય છે. સૌથી પહેલા પ્રકૃતિ શબ્દ આવ્યો ને, પ્રકૃતિ. પ્રકૃતિ એટલે ત્યાં તમે લોકો લખજો, પ્રકૃતિ એટલે અહીંયા દ્રવ્ય કર્મના ઉદયની વાત છે. પ્રકૃતિ એટલે કોની વાત છે? કર્મ, કર્મની વાત છે. ત્રણ પ્રકારના કર્મ હોય ને, નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. તો અહીંયા પ્રકૃતિ એટલે કયું લેવાનું? દ્રવ્ય કર્મની વાત છે, બરાબર. પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઉપજે વિણસે અરે, ઉપજે અને વીણસે, બરાબર. હા, બે અંશ છે ને વસ્તુના, બે અંશ, એક ટકવાવાળો અંશ અને એક પરિણમનવાળો અંશ. ટકવાવાળા અંશ બરાબર એટલે સ્થિર અંશ, અને એક પરિણમનવાળો અંશ એટલે બદલવાવાળો અંશ, જેમાં ઉત્પાદને વ્યય થાય છે. એ અંશના આશ્રયે મારા પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. કયા અંશના આશ્રયે મારા પ્રયોજનની સિદ્ધિ થશે? જે ટકવાવાળો છે ને, નિત્ય, ખ્યાલ આવે છે ને, એ અંશના આશ્રયે મારા પ્રયોજનની સિદ્ધિ થશે. પહેલાં તો હવે અહીંયા શું વાત કરે છે? આ તો અજ્ઞાનીની વાત છે. હવે અહીંયા કે છે પ્રકૃતિના નિમિત્તે, પ્રકૃતિના નિમિત્તે એટલે પૂર્વકર્મનો ઉદય. સમજો બરાબર, પૂર્વકર્મનો ઉદય આવ્યો અને એ ઉદયના નિમિત્તે અહીંયા શું થયું? અહીંયા શું થયું? તો કે આત્મા ઉપજ્યો અને વિણસ્યો, બરાબર ને. એટલે આત્માની પર્યાયમાં ઉત્પાદ થયો અને વ્યય થયો, બરાબર ને. હવે કેવો ઉત્પાદ અને વ્યય થયો અહીંયા? તો કે એ કર્મનો ઉદય આવ્યો અને એમાં જીવ જોડાયો ને, એટલે અહીંયા જે ઉત્પાદ વ્યય થયું ને, એ કેવું થયું? એ વિકારવાળું ઉત્પાદ વ્યય થયું, બરાબર ને. એ ઉત્પાદ કેવું થયું? અશુદ્ધ, અશુદ્ધ પરિણામવાળો ઉત્પાદ અને વ્યય થયો, બરાબર ને. કારણ કે એ જીવ ક્યાં જોડાયો? કર્મના ઉદય સાથે જોડાયો, બરાબર ને. અહીંયા એમ કીધું ને, આ જીવ ઉપજે ને વિનશે. તમે એમ કહેશો જીવ ઉપજે ને વિનશે, એમ કેમ કીધું? પર્યાયમાં ઉત્પાદ અને વ્યય થાય છે ને, હા. પણ અંશનો આરોપ અંશી પર આપીને આખો આત્મા જ શું થયો? ઉપજ્યો અને વિણસ્યો, એમ કહી દીધું. સમજાય છે કે નહીં? અહીંયા આ કથન કયા નયનું કથન છે? કયા નયનું કથન છે? પર્યાયાર્થિક નયનું કથન છે. અને આત્મા જ ઉપજ્યો અને આત્મા જ વિણસ્યો ખરેખર થાય છે શેમાં? પર્યાય. હવે પર્યાયમાં કેવું ઉપજવું થયું ને કેવું વિણસવું થયું? તો કે વિકારરૂપ પરિણમન થયું. કેમ વિકારરૂપ થયું? કારણ કે એ જીવ ક્યાં જોડાયો? કર્મના ઉદયમાં જોડાયો. અહીંયા કીધું ને પ્રકૃતિના નિમિત્તે, એટલે પૂર્વ કર્મનો ઉદય આવ્યો, બરાબર. હવે જો નીચેની લાઈનમાં શું લખ્યું છે? ને પ્રકૃતિ પણ જીવના નિમિત્તે ઉપજે અને વિણસે. હવે પહેલા કોણ ઉપજ્યું ને વિનસું કીધું? જીવ ઉપજ્યો ને વિનસું કીધું, બરાબર ને. કોના નિમિત્તે? પૂર્વ કર્મના ઉદયના નિમિત્તે. હવે બીજી લાઈનમાં કીધું પ્રકૃતિમાં ઉત્પાદને વ્યય થયો. હવે એ કઈ પ્રકૃતિ લેવી? કયું લેવા? એ પણ દ્રવ્ય કર્મ, પણ જે નવીન કર્મનો બંધ થયો ને એની વાત છે. પહેલી લીટીમાં પૂર્વ કર્મના ઉદયની વાત છે, અને બીજી લીટીમાં જે નવીન કર્મ બંધાયા એની વાત છે, બરાબર. હવે જે નવીન કર્મ બંધાયા એમાં નિમિત્ત કોણ થયા? એમાં નિમિત્ત કોણ થયા? આ જીવના વિકારી પરિણામ નિમિત્ત થયા, બરાબર ને. અને જીવના વિકારી પરિણામમાં નિમિત્ત કોણ બન્યું? પૂર્વ કર્મનો ઉદય નિમિત્ત બન્યો. સમજાય છે ને? ત્રણ વસ્તુ ઊભી કરો માઇન્ડમાં. ત્રણ વસ્તુ: પૂર્વ કર્મનો ઉદય, વર્તમાનમાં થવાવાળા વિકારી પરિણામ,
અને એના નિમિત્તે સામે નવા કર્મનો બંધાવ. સમજાય છે ને? ત્રણ વસ્તુ. આ ત્રણેય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બરાબર ને? વર્તમાનના પરિણામ જે થયા એમાં નિમિત્ત કોણ બન્યા? પૂર્વ કર્મનો ઉદય નિમિત્ત બન્યો, બરાબર. અને જે નવા કર્મ બંધાયા અને એમાં નિમિત્ત કોણ બન્યા? અલ્પાબેન, એમાં નિમિત્ત કોણ બન્યા? તો કે વર્તમાનના મોહ રાગ દ્વેષના પરિણામ નિમિત્ત બન્યા. સમજાય છે કે નહીં? આ સાયકલ આખી સમજાઈ? પહેલાં બરાબર બરાબર સમજો કે ખરેખર પરિણમન અનાદિકાળથી જીવનું કેવું થઈ રહ્યું છે. પછી આપણે જોશું કે આ ભૂલ થઈ રહી છે, હવે ભૂલને ટાળવાનો ઉપાય પણ પછી જોશું, બરાબર ને? સૌથી પહેલાં તો સમજાયું પૂર્વ કર્મનો ઉદય અને અને એના નિમિત્તે પામીને અહીંયા જીવ શું કર્યા? જીવે શું કર્યા? વિકારી પરિણામ કર્યા. હા, અને એ વિકારી પરિણામના નિમિત્તે શું થયા? નવીન કર્મનો બંધ થયો. સમજાય છે કે નહીં? હા, ત્રણેય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ કર્તા કર્મ સંબંધ. સમજાય છે? આના ઉપરથી શું સિદ્ધ થયું? કે અગર કર્તા કર્મ સંબંધ હોય ને તો પૂર્વ કર્મનો ઉદય આવે તો અહીંયા જીવે શું કરવું પડે? અહીંયા જીવે વિકાર કરવો જ પડે. સમજાય છે કે નહીં? હા ને? તો પછી શું થાય બોલો? અહીંયા ઉદય આવે અને વિકાર કરવો જ પડે તો શું થાય? જીવ ક્યારે છૂટી જ નહીં શકે, સંસારથી મુક્ત જ નહીં થઈ શકે. ખ્યાલ આવે છે ને? હા, ઉદય તો આવે છે, જ્ઞાનીને પણ ઉદય આવે છે. હું કાલે વાત કરી હતી ને, પણ ઉદય આવે છે પણ એમાં શું નથી થતા? જોડાતા નથી. હા, એટલે ઉદય આવીને શું થઈ જાય છે? ખરી જાય છે. અને અજ્ઞાની શું થઈ જાય છે? અજ્ઞાની જોડાય છે, એટલે સામે શું થાય છે? નવીન કર્મનો બંધ થાય છે. ખ્યાલ છે? બંનેમાં કેટલું અંતર છે, જ્ઞાની અને અજ્ઞાનીમાં. જ્ઞાનીને પણ ઉત્પાદ વ્યય થાય છે, એની પર્યાયમાં પણ થાય છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ ઉત્પાદ વ્યય થાય છે, પણ અજ્ઞાનીને જે ઉત્પાદ વ્યય થાય છે એ મોહવાળો ઉત્પાદ વ્યય થાય છે. સમજાય છે ને? અશુદ્ધ ઉત્પાદ વ્યય થાય છે. અને જ્ઞાનીને જે ઉત્પાદ વ્યય થાય છે એ નિર્મલ પરિણામનો ઉત્પાદ વ્યય થાય છે. સમજાય છે ને? એ રાગાદી પરિણામના જે ઉત્પાદ વ્યય થાય છે ને અજ્ઞાનીને હર સમય, એ અનંત સંસારનું કારણ છે, બરાબર ને? અને જ્ઞાનીને જે નિર્મલ પરિણામનું ઉત્પાદ વ્યય થાય છે એ શું છે? તો કે અનંતકાળ મોક્ષનું કારણ છે. થાય છે તો બંનેવને, ઉત્પાદ વ્યય અજ્ઞાનીને પણ થાય છે અને જ્ઞાનીને પણ થાય છે, પણ બંનેવના ઉત્પાદ વ્યયમાં અંતર છે. એકને રાગનો ઉત્પાદ વ્યય થાય છે અને એકને નિર્મલ પરિણામનો ઉત્પાદ વ્યય થાય છે. અને કારણ કે એનું અહમપણું, હા, પોતાપણું જ્ઞાનીને નિરંતર ક્યાં ચાલી રહ્યો છે? પોતાના આત્મામાં ચાલી રહ્યો છે. એટલે તો આખા સમયસારમાં આશ્રવ અધિકારમાં પણ આશ્રવ હોવા છતાં પણ જ્ઞાનીને કેવા કહી દીધા? નિરાશ્રવી કહી દીધા. બંધ હોવા છતાં પણ જ્ઞાનીને કહી દીધા કે એમને તો નિરંતર નિર્જરા થાય છે. ખ્યાલ છે ને? નિર્જરા અધિકારમાં કીધું ને, જ્ઞાનીના ભોગ નિર્જરાનું કારણ છે. સમજાય છે કે નહીં? અને અજ્ઞાનીનો ત્યાગ પણ બંધનું કારણ છે. કારણ કે અંદરમાં શું બદલાઈ ગયું? અભિપ્રાય બદલાઈ ગયો ને. સમજાય છે ને? અભિપ્રાય બદલાઈ ગયો. બહારથી જોઈએ તો જ્ઞાનીના સહયોગ ને અજ્ઞાનીના સહયોગ કદાચિત સરખા પણ દેખાય, પણ અંદરમાં જમીન આસમાનનો અંતર પડી ગયો. ખ્યાલ આવે છે ને? સહયોગમાં દેખાવા છતાં પણ પોતાને સહયોગ વાળા નથી માની, અને અજ્ઞાની સહયોગમાં છે તો એમાં કેવા છે? રચ્યા પછીયા છે. સમજાય? રચ્યા પછીયા છે. કેમ રચ્યા પચ્યા છે? કારણ કે એને સ્વભાવની આત્માની આજ સુધી રુચિ જ નથી થઈ. જે પૂજ્ય બેનશ્રી કહે છે ને, રુચિ અનુયાયી વીર્ય. પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન કરતા કે અમે આટલું વાંચીએ છીએ, આટલું સાંભળીએ છીએ, તો પણ અમને અમારું કાર્ય કેમ નથી થતું? તો પૂજ્ય બેનશ્રી એક જ જવાબ આપતા, શું કહેતા? જેવી રુચિ જોવે ને એવી રુચિ નથી થઈ. ખ્યાલ આવે છે ને? ઉપયોગને નથી બદલવાનો, રુચિને બદલવાની છે. રુચિ બદલાશે ને તો ઉપયોગ બદલાયા વગર રહેશે. ભક્તિમાં ગાઈએ છે ને, શું ગાઈએ છે?
आज हमारो उपयोग पलट्यो, उपयोग पलट्यो ने अभिप्राय पलट्यो। चैतन्य चैतन्य भासी रयो रे, आत्म तारी भक्ति मा भिंजाई गयो रे। हाँ सुखी दू ख्याल आवे के नहीं? हर समय अहीं मुख्यता कोनी होवी जोईए? एक शुद्धात्मा नी। ख्याल आवे काले कीधुं तुं ने, धगस लगनी रुचि ए शुं करावी देशे? आत्मा ने प्राप्त करावी देशे। છેને પંડિત રાજેન્દ્રજીની ભક્તિ આવે છે ને, હા, જિસકે દીવાને હૈ જ્ઞાની હર ધુન મે વહી સમા રહે, બસ એક લક્ષ ઓર એક પક્ષ હર શ્વાસ ઉસી કે લીએ બહે। हर समय ज्ञानी ने एक शुद्धात्मा सिवाय बीजू काई दिखातू नथी। ख्याल आवे छे ने? शू कीधुं अहीं? त्रण वस्तु भी कही री, पूर्व कर्मनो उदय, वर्तमानना परिणाम अने नवीन कर्मनो बंद। अहीं त्रण, अहीं जे पूर्व कर्मनो उदय छे ने, एमां जे पुद्गल परमाणुनो उदय थयो अने जे नवीन कर्म बंधाया, एमां जे कर्म परमाणु बंधाया, એ બંને જુદા છે કે સેમ છે? જે પરમાણુનો ઉદય આવ્યો અને નવીન કર્મ બંધાયા, તો એ પરમાણુ અલગ છે કે સેમ છે? અલગ છે, સમજાય છે ને? અલગ છે, ખ્યાલ આવે છે ને? હા, અહીંયા ઉદય આવ્યો અને એ જોડાયો તો સામે શું થશે? નવીન કર્મનો બંધ થશે, બરાબર કે નહીં? જો હવે આગળ 313 નંબરની ગાથામાં શું કહે છે? અન્યોનના નિમિત્ત એ રીત બંધ બેવુ તણો બને। હવે કહે છે અહીંયા કે જે કર્મ અને આત્મા એ બે વચ્ચે કયો સંબંધ છે? હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। અન્યોના એટલે શું? પરસ્પર, પરસ્પર એકબીજા વચ્ચે, એટલે કર્મ અને આત્મા વચ્ચે પરસ્પર કયો સંબંધ છે? તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। અને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધના કારણે અહીંયા શું ઊભું થાય છે? પર્યાયમાં સંસાર ઊભો થાય છે। શું ઊભો થાય છે? સંસાર ઊભો થાય છે, સમજાય છે ને? કારણ કે બે વચ્ચે કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। આત્મા અને પ્રકૃતિ તણો સંસાર તેથી થાય છે। સંસાર ઊભો થઈ ગયો ને, કારણ કે ઉદય આવ્યો અને જોડાયો, એટલે શું ઊભો થઈ ગયો? સંસાર ઊભો થઈ ગયો। ગુરુદેશી કહે ને, સંસાર એટલે શું? સંસાર એટલે સ્વભાવથી ખસવું, એનું નામ શું છે? સંસાર છે, સમજાય છે ને? સ્વભાવથી ખસવું, સ્વભાવનું વિસ્મરણ થઈ જવું, સમજાય છે ને? એનું નામ સંસાર છે। જેમ આજકાલ બધાની આમ ખ્યાલ છે ને, હા, બધાની સ્થાપના શેમાં થઈ છે? મોબાઈલમાં। અને મોબાઈલ વગર એક સેકન્ડ પણ ના ચાલે, સમજાય છે ને? ઓલો મોબાઈલ આમ જરા ના દેખાય ને, હા, તો કેવી આકુળતા થઈ જાય, બોલો, કેવા પરિણામ ઉપર નીચે થવા માંડે ને, ખ્યાલ છે ને? એમ અહીંયા આચાર્ય દેવ કહે છે કે પોતાની સ્થાપના શેમાં કરો? હા, જેવી સ્થાપના મોબાઈલમાં કરી છે ને, હા, એવી સ્થાપના શેમાં કરો? શુદ્ધાત્મામાં કરો, ખ્યાલ આવશે કે નહીં? કારણ કે આ તો મારાથી શું છે? ભિન્ન છે, અને આના લક્ષ્ય શું થવાનું છે? આના લક્ષ્ય તો વિકારી પરિણામ થશે। અને શુદ્ધાત્માની સ્થાપના કરશું તો પર્યાયમાં શું થશે? સમ્યક દર્શન થયા વગર રહેશે નહીં, કહે છે ને? કે સમ્યક દર્શન સહિત નરકમાં જવું પણ ભલું છે, અને સમ્યક દર્શન રહિત, હા, સમ્યક દર્શન રહિત વૈમાનિક સ્વર્ગના દેવ બનવા પણ શું છે? બુરું છે, બુરું છે, ખ્યાલ આવે છે ને? કારણ કે એ વૈમાનિક સ્વર્ગના દેવ બારમાં આટલો બધો વૈભવ છે, પણ સમ્યક દર્શન વગર કેવા છે? દુઃખી છે। અને નરકનો નારકી ભયંકર પ્રતિકૂળતા છે, પણ એની વચ્ચે પણ સમ્યક દર્શન છે તો એ જીવો કેવા છે? સુખી છે, સુખી છે, ખ્યાલ આવે છે ને? આવી ભયંકર પ્રતિકૂળતાની વચ્ચે જીવ સમ્યક તો લઈ લે છે, અને આપણને અહીંયા થોડી પ્રતિકૂળતા બારમાં કદાચ દેખાય ને,
તો કેવા થઈ જઈએ છે? આકુળ વ્યાકુળ થઈ જઈએ છે કે નહીં? બરાબર છે ને? ભેદ જ્ઞાન વગર, ભેદ જ્ઞાન વગર આ મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય. બરાબર છે? ભેદ જ્ઞાન મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે શું જોશે? ભેદ જ્ઞાન જોશે. વારંવાર આ દ્રવ્ય કર્મ, નો કર્મ ને ભાવ કર્મ થી હું કેવો છું? ભિન્ન છું. સમજાય છે કે નહીં? આવે છે ને સમયસારમાં કડક છે. જેટલા પણ સંસારમાં રખડ્યા એ ભેદ વિજ્ઞાનના અભાવથી રખડ્યું, અને જેટલા પણ સિદ્ધ થશે એ બધા ભેદ જ્ઞાનથી થાય છે. ગુરુદેવ કહેના સતના સંસ્કાર શું કરતા જજો? નાખતા જજો. માટલાનું ઉદાહરણ આપે છે ને ગુરુદેવ, માટલામાં એક બૂંદ પાણીનું પડે ને તો એ શું કરી લે? ચૂસી લે, ચૂસી લે. એમ આપણને આ વાત જે કાને પડે છે ને, આ વાત, આ વાત સંબંધી જે હકાર આવે છે ને, હા કીધું ને તત પ્રતિ પ્રીતિ ચિત્તે ન યેન વાર્તાપી હિષુતામ નિશ્ચિતમ સદ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. ખ્યાલ આવે છે કે નહીં? આ વાત જે પ્રસન્ન ચિત્તથી સાંભળે છે, હકાર આવે છે કે ઓ આ વાત જ સાચી છે, આ વાત સિવાય બીજી કાઈ જગતમાં વસ્તુ સાચી છે નહીં, સમજાય છે કે નહીં? એવો હકાર આવે છે તો એ જીવ ભવિષ્યમાં શું થશે? નિયમથી નિર્વાણને પ્રાપ્ત કરે છે. સારા છે ને? એટલે શું નાખતા જવું? સંસ્કાર નાખતા જવું. સમજાય છે ને? સમ્યક દર્શન ક્યારે થશે એની ચિંતા, એની ચિંતા નથી કરવાની. ખ્યાલ આવે છે ને? હું આવો ભરચક તત્વ છું એવો જ્યાં નિર્ણય થશે તો એ સમ્યક દર્શનની પર્યા લાવી નહીં પડે, આવ્યા વગર રહેશે. સમજાય છે ને? સોગાનીજીએ કીધું છે ને કે પર્યાય કો મેરા ધ્યાન કરના હો તો કરે, મેં કિસકા ધ્યાન કરું? હું તો કેવું છું? હું તો ધ્યાનની મૂર્તિ છું, આનંદની મૂર્તિ છું. સમજાય છે કે નહીં? અને એ પર્યાયે, એ સમ્યક દર્શનની પર્યાયે એનો કોણો કોણો કોની માટે ખાલી કરી નાખ્યો? પોતાના ત્રિકાળી માટે ખાલી કરી નાખ્યો. સમજાય છે ને? શું કીધું અહીંયા? કે બંને વચ્ચે પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને તેથી અહીંયા શું ઊભું થાય છે પર્યાયમાં? સંસાર ઊભો થાય છે. ખ્યાલ આવે ને? નિમિત્ત નૈમિત્તિક નવા કર્મ બંધાયા હે ને, અને અહીંયા મોરાગદેશના પરિણામ થયા. બરાબર ને? તો એ બંને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો ને, સામે બંધાયા. અગર અહીંયા પરિણામ જ ના થાત તો સામે નવીન કર્મનો બંધ પણ ના થાય. સમજાય છે ને? નિયમ છે કે અહીંયા પરિણામ થશે તો સામે નવીન કર્મનો બંધ થશે. અહીંયા પરિણામ નિમિત્ત ત્યારે જ કહેવાશે, એ પરિણામ નિમિત્ત ત્યારે જ કહેવાશે કે જ્યારે નવીન કર્મનો બંધ થશે. અને પરિણામ નિમિત્ત ત્યારે જ કહેવાશે કે જ્યારે આ નવીન કર્મનો શું થશે? બંધ થશે. ત્રણ વસ્તુ કીધી ને ફરી. પૂર્વકર્મના ઉદયમાં અને પૂર્વકર્મનો ઉદય આવ્યો, અને અહીંયા જીવના પરિણામ એવા થયા, અને સામે શું થયું? નવીન કર્મનો બંધ થયો. કોણ કોની માટે નિમિત્ત બન્યા? કોણ કોની માટે નિમિત્ત બન્યા? ફરી 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 કોણ કોની માટે? તો કે છે કે અહીંયા વર્તમાન પરિણામ માટે નિમિત્ત કોણ બન્યું? પૂર્વકર્મનો ઉદય નિમિત્ત બન્યો. બરાબર ને? અહીંયા પરિણામ થયા તો પૂર્વકર્મનો ઉદય નિમિત્ત કહેવાયો. સમજાય છે ને? ને તો અહીંયા નૈમિત્તિક, આજે જ ગુરુદેવના પ્રવચનમાં છેલ્લી રીતિમાં આવ્યું કે નૈમિત્તિક ના થયું ને તો એ નિમિત્ત પણ નહીં કહેવાય. સમજાય છે ને? અહીંયા રાગ દ્વેષ પરિણામ ના થયા, નૈમિત્તિક ના થયું, બરાબર ને, તો એ કર્મનો ઉદય નિમિત્ત પણ નહીં કહેવાય. કારણ કે એ તો ઉદય આવીને ખરી ગયો. સમજાય છે કે નહીં? અને અહીંયા જે પરિણામ થયા એ કોની માટે નિમિત્ત બન્યા? નવા કર્મના બંધ માટે નિમિત્ત. સમજાય છે કે નહીં? એમ અહીંયા અજ્ઞાનની મહિમા કરતા અહીંયા આ બે ગાથા કરી. આગળ જઈએ, જો આવી જાઓ 314 અને 315 નંબરની ગાથા. બહુ સુંદર ગાથા છે. હવે અહીંયા વાત કરે છે જ્ઞાની અને અજ્ઞાનીની. સૌથી પહેલાં 314 નંબરની ગાથામાં અજ્ઞાનીની વાત કરી, અને 315 નંબરની ગાથામાં જ્ઞાનીની વાત. આખા સમયસારમાં, આખા સમયસારમાં તમને ખ્યાલ આવી જશે કે બે જીવોની જ ચર્ચા છે, અજ્ઞાનીની અને જ્ઞાનીની. સમજાય છે ને? ખ્યાલ છે ને? કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો જેને આશ્રય નથી લીધો
એ અજ્ઞાની છે, અને જેને આશ્રય લીધો એ કેવા છે, જ્ઞાની છે. હમણાં વાત કરીને બંધની વાત કરીને, સામે બંધ ક્યારે થયો, કે હું સાવધાન ન રહ્યો ને, જાગૃત ન રહ્યો ને મારા સ્વભાવમાં, એટલે બંધ થયો. કર્મ ક્યાં કહે છે, કર્મ ક્યાં કહે છે કે તમે મને આમંત્રણ આપો. અહીંયા જીવ પોતાને ભૂલીને કર્મને આમંત્રણ આપે છે, સમજાય છે ને. કીધું ને કર્મ બિચારે કોણ. પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને, કે બંધ સમય ચેત, ઉદય સમય સાવચાટ. ઉદય આવે છે ત્યારે તો કેવા આકુળ વ્યાકુળ થઈ જઈએ છે, હાલે છે ને. પણ એ ક્યારે આવ્યો ઉદય, કે જ્યારે મેં જ આવા પરિણામ ભૂતકાળમાં કર્યા હતા અને આવો કર્મનો શું કર્યો હતો, બંધ કર્યો હતો. એટલે તો પંડિતજીએ ટોડલમલજી જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કીધું છે ને, કે પરિણામ બગડવાનો ભય રાખજો અને પરિણામ સુધારવાનો શું કરજો, ઉપાય કરજો. આ હાલ છે ને. અને પરિણામ ક્યારે સુધરશે, પરિણામ ક્યારે સુધરશે, એક એક પરિણામને સુધારવા જવાનું છે. એક એક પરિણામને સુધારવા જશું, હા. પરિણામ તો અસંખ્યાત પ્રકારના છે, હા. બોલે પરિણામ ક્યારે સુધરશે, હા. જે સુધરેલો તત્વ છે ને, અપરિણામી જે તત્વ છે, એનો આશ્રય લેશે તો પરિણામ સુધારવા નહીં પડે, પરિણામ સુધર્યા વગર. ખ્યાલ આવે છે કે નહીં, હા. એ છે ને, એટલું આવે છે ને, કે બંધ ગમતું નથી, આ જીવને બંધ ગમતું નથી, બરાબર ને. હા, પણ બંધ ના થવાવાળા જે પરિણામ છે ને, એનાથી ડરતો નથી, ખ્યાલ આવે છે ને. અને છૂટવું ગમે છે, હા. પણ છૂટવા માટેના જે પરિણામ છે ને, એ પરિણામને કરતો નથી. ફરી બંધ ગમતું નથી, અને બંધ થવામાં જે પરિણામ થાય છે ને, એ પરિણામથી ડરતો નથી. ખ્યાલ આવે છે કે નહીં. કે છે ને, મોહ નિંદ્રામાં સૂતેલા છે બધા. હા, જે મોલી માતા હોય ને, એ બાળકને શું કરે, જાગ્યાને સુવડાવે. ખ્યાલ, લૌકિક માતા તો શું કરે, હા, લોરીઓ ગાયને સુવડાવી દે. અને આ જીનવાણી માતા શું કરે છે, સુતેલાને જગાડે છે. સમજાય છે કે નહીં. ગુરુદેવ કે ને, આ વાત તો કેવી છે, આ સર્વજ્ઞ ભગવાનની વાત તો એવી છે કે મુર્દાને પણ જગાડી દે, ઊભા કરી નાખે. ખ્યાલ આવે છે કે નહીં. હા, એવી તો આ લૌકિક વાત છે, કે આ વાત ક્યારે સાંભળી નથી. સમજાય છે કે નહીં. અહીંયા એમ કીધું ને, શું કીધું અહીંયા, કે બંધમાં થવાવાળા પરિણામ, એ પરિણામ ક્યારે સુધરશે, કે જ્યારે પારિણામિક ભાવનો શું કરશું, આપણે આશ્રય લેશું, અને તો એ પરિણામ સુધરશે ને, તો સામે એવા નવીન કર્મનો બંધ પણ નહીં થાય. આવી જાઓ આગળ જઈએ, તે 314 નંબરની ગાથામાં અજ્ઞાનીની વાત કહી. પહેલાં આપણે ઉત્થાનિકા વાંચીએ, જો શું કહે છે. જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું અને વિનસવું ના છોડે, વિણસવું ના છોડે, ત્યાં સુધી તે જીવ અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને અસંયત છે, એમ હવે કહે છે. ત્રણ વસ્તુની વાત કરશે અહીંયા, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને અસંયમી, બરાબર ને. આ ત્રણ એક જ છે કે અલગ અલગ છે, અલગ અલગ છે ને. ત્રણ ગુણની પર્યાયની વાત કરી. બોલો, અજ્ઞાન કયા ગુણની વિપરીત પર્યાય, જ્ઞાન ગુણની વિપરીત પર્યાય. મિથ્યાત્વ કયા ગુણની, શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય, બરાબર. અને અસંયમ કયા ગુણની વિપરીત પર્યાય, ચારિત્ર ગુણની વિપરીત પર્યાય. ત્રણ ગુણ જ મોક્ષ માર્ગમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણ ગુણનું પરિણમન, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. સમજાય છે કે નહીં. શ્રીમદજી કીધું છે ને, આત્મસિદ્ધિમાં કર વિચાર તો પામ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં સુખ સુખદામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. કર વિચાર તો પામ. આજ સુધી વિચાર જ ના કર્યો ને, ખ્યાલ આવે છે ને. વિચાર ના કર્યો એટલે અહીંયા શું ના થયું, કાર્યની સિદ્ધિ પણ ના થઈ.
શું કીધું અહીંયા? હવે આપણે અહીંયા ગાથા જોઈએ છે 314 ને 315, આપણે ગાથાને સાથે પાઠ કરીએ. ઉત્પાદ વ્યય પ્રકૃતિ નિમિત્તે જાલગી નહીં પરિતજે, અજ્ઞાની મિથ્યાત્વી અસહ્યત ત્યાલગી આ જીવ રહે. જાયક તથા દર્શક તથા મુનિ દેહ કર્મ વિમોચન. શું કહી છે અહીંયા જુઓ, ઉત્પાદ વ્યય પ્રકૃતિના નિમિત્તે જ્યા લગી નહીં ફરી તજે. ઉત્પાદ અને વ્યય ફરી અજ્ઞાનીની વાત છે ને, તો જ્યાં સુધીને નિમિત્ત પ્રકૃતિના નિમિત્તે જ્યાં સુધી અહીંયા એ વિકારું પરિણમન કર્યા કરશે ત્યાં સુધી એ કેવો રહેશે? કેવો રહેશે? અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને અસંયમી રહેશે. બરાબર ને? એટલે કર્મનો ઉદય આવ્યો તો અહીંયા એ એમાં જોડાયા કરશે. બરાબર ને? પ્રકૃતિના નિમિત્તે એટલે કર્મના ઉદયના નિમિત્તે જ્યાં લગી નહીં પરી તજે, જ્યાં સુધી એ એવા પરિણામનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી ને શું રહેશે? જીવ શું રહેશે? અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને અસંયમી. સમજાય છે કે નહીં? અજ્ઞાનીની વાત કરી ને અહીંયા, ખ્યાલ છે ને? એ એ અજ્ઞાનીને શું નથી? ભેદ જ્ઞાન નથી. કહે છે ને કે જે પુણ્યના ઉદયમાં ફૂલાય છે ને એ નિયમથી પાપના ઉદયમાં શું થશે? દુઃખી થયા વગર રહેશે નહીં. ખ્યાલ છે ને? બેમાં કેટલું અંતર છે જ્ઞાની અજ્ઞાનીમાં. જ્ઞાનીને સાતાનો ઉદય આવે ને, સાતાનો ઉદય, પુણ્યનો ઉદય, તો એ સાતાના શું રહે છે? જ્ઞાતા રહે છે, જાણનાર રહે છે કે ભાઈ આ કર્મનો ઉદય છે અને આ તો મારા જ્ઞાનનું શું છે? લેય માત્ર છે. બરાબર ને? અને અજ્ઞાનીને સાતાનો ઉદય આવે ને, પુણ્યનો ઉદય, તો એમાં શું બાંધે છે? શું બાંધે છે? અસાતા બાંધે છે. ઉદય છે સાતાનો અને બાંધે છે શું? અસાતા બાંધે છે. ખ્યાલ આવે છે ને? એટલે પુણ્ય પણ શું થઈ ગયું એનું? પાપરૂપ થઈ જાય છે, એટલે ખતમ થતું જાય છે. સમજાય છે ને? કારણ કે સામે બાંધે છે શું? અસાતા બાંધે છે. અને જ્ઞાનીને સાતાનો હોય કે અસાતાનો ઉદય હોય, સમજાય છે ને? એ બંને ઉદય એના જ્ઞાનનું શું બને છે? વિનય બને છે. ખ્યાલ આવે છે? તું જે બેનસીનો છે ને, બોલ. શું કહે છે? કે ઓલા આપ્યું છે ને, આમ જે મેળામાં કોઈ બાળક એની માતાથી શું થઈ જાય? છૂટો પડી જાય છે ને. ખ્યાલ છે ને? અને પછી એને કોઈ પૂછે છે, શું પૂછે છે? કે તારું નામ શું? હને તો એક જ શબ્દ છે એના મોડામાં, મારી બા. તું ક્યાં રહે છે? તો કે મારી બા. હને તને શું જોવે છે? તો કે મારી બા. અને એમ આત્માર્થી એમ જ્ઞાનીના મુખમાં એક જ શબ્દ છે, શું છે? કે મારો આત્મા. ખ્યાલ આવે છે ને? એ આત્મા વગર શું ના પડે? તો કે ચેન ના પડે. જો અહીંયા આગળ કહે છે, જ્ઞાનીની ગાથા છે, શું કહે છે 315માં? આ આત્મા જ્યારે કર્મનું ફળ અનંતુ પરિત જે, અહીંયા કર્મનો ઉદય આવે પણ એને એમાં જોડાય નહીં, ભોગવે નહીં. ખ્યાલ આવે છે ને? જ્ઞાની કોને ભોગવે છે? જ્ઞાનને ભોગવે છે. સમજાય છે ને? જ્ઞાનનું વેદન કરે છે. અને પરદ્રવ્યનું તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ પરદ્રવ્યને ભોગવી શકતા નથી. તો અજ્ઞાની કોને ભોગવે છે? રાગને ભોગવે છે. અને જ્ઞાની કોને ભોગવે છે? જ્ઞાનને ભોગવે છે. બરાબર ને? તો પછી અહીંયા કહે છે કે જ્ઞાની જ્યારે આ કર્મના ફળને તજે છે, બરાબર, ત્યારે જ્ઞાયક થતા દર્શક તથા મુનિ તેહ કર્મ વિમુક્ત છે. હવે ત્રણ નામ આપી દીધા જ્ઞાની માટે. જ્ઞાની કેવા થઈ ગયા? જ્ઞાયક થયા, દર્શક થયા અને મુનિ થયા. બરાબર ને? જ્ઞાન ગુણ માટે જ્ઞાન ગુણનું નિર્મલ પરિણમન થયું એટલે જ્ઞાની કેવા કહેવાયા? જ્ઞાયક. દર્શન ગુણનું નિર્મલ પરિણમન થયું એટલે કેવા કહેવાયા? દર્શક.
અને ચારિત્ર ગુણનું નિર્મલ પ્રણમન થયું એટલે કેવા કહેવાયા? મુનિ કહેવાયા. સમજાય છે ને? હમ. અને તમે કહેશો મુનિ હમણાં જ કહી દીધા? તો કે હા, ચોથા ગુણસ્થાનમાં જ મુનિ કહી દીધા. કે મુનિ કીધા, કારણ કે ભવિષ્યમાં પણ શું થવાના છે? હા, મુનિ તો થવાના છે કે નહીં? જેમને એકવાર શું કરી લીધું? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, તો એ નિયમથી શું થવાના છે? મુનિ બનવાના છે. સમજાય છે ને? એટલે ચોથા ગુણસ્થાન વાળાને જ કેવા કહી દીધા? મુનિ કહી દીધા. હમ, કીધું ને મોક્ષ અધિકારમાં કીધું પ્રજ્ઞા છીણી. હા, જ્યાં પ્રજ્ઞા છીણી પટકે છે ને, તો બે 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 વચ્ચે શું થઈ જાય છે? ભિન્નતા ખ્યાલ આવી જાય છે. કઈ બે વસ્તુ વચ્ચે? જ્ઞાન અને રાગ વચ્ચે. જ્ઞાન અને રાગ વચ્ચે ખ્યાલ આવે છે ને? ગુરુદેવ કે ને સાંદ છે, હા, છૂટા જ છે, પણ માન્યતામાં શું માયના હતા? એક માયના હતા. અને જ્યાં જ્ઞાની એ પ્રજ્ઞા છીણીને પટકે છે, તો એ જ્ઞાન અને રાગ કેવા થઈ જાય છે? છૂટા પડી જાય છે. સમજાય છે ને? સોગાનીજીને વિચાર કરો, હા, એક ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, હમ, અને શું આવ્યું ગુરુદેવના પ્રવચનમાં? કે રાગ અને જ્ઞાન કેવા છે? ભિન્ન ભિન્ન છે. હા, અને એ એ સોનગઢની, હા, સમિતિની રૂમમાં ત્યાં ગયા અને કેવું ચિંતન ચાલ્યું, હા, અને કેવો પુરુષાર્થ ઉપડ્યો કે સવારના શું લઈને ઊભા થઈ ગયા? સમ્યક દર્શન લઈને ઊભા થઈ ગયા. ખ્યાલ આવે છે ને? કેવી દશા હતી એની પહેલાં, કેવી દશા હતી? સોગાની જે આખું વર્ણન કર્યું છે ને, હમ, કે આત્માના વિકલ્પોથી પણ શું લાગી ગયો અમને? હા, એવો થાક લાગ્યો. હા, એવો થાક લાગ્યો કે એવી દશા થઈ ગઈ હતી કે યા તો આ શરીર ફાટી જશે, અને યા તો આ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા થઈ જશે. સમજાય છે ને? અને થયું શું? શરીર તો ના ફાટ્યું, હા, પણ શું થયું? વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ ગઈ. સમજાય છે ને? ખરેખર તો આ ભેદના પણ વિકલ્પ, ગુણ ગુણીના ભેદના વિકલ્પથી પણ જ્યારે જીવ થાકે છે ને, ત્યારે ખરેખર એને સમ્યક દર્શનની પ્રાપ્તિનો શું કરે છે? એ પુરુષાર્થ ઉપડે છે. હજીન તો બધા ક્યાં ઊભા છે? હજીન તો બધા સંયોગ, નોકર્મ, દ્રવ્યકર્મ, ખ્યાલ આવે છે ને? અહીંયા તો ગુરુદેવે આપણને કેટલું સૂક્ષ્મ તત્વ આપ્યું છે. ગુરુદેવ કહે છે ને, સૂક્ષ્મ આત્માને પકડવા માટે ઉપયોગ પણ કેવો જોશે? સૂક્ષ્મ જોશે, સૂક્ષ્મ જોશે. જેમ કહે છે ને કે કોઈ પેન્ટ શર્ટ પહેરીને કોઈ અભિષેક કરી શકે કે નહીં? હા, તો કે ના કરી શકે. બોલો, કફની લેંગો પહેરીને કરી શકે કે નહીં? તો કે ના કરી શકે. હને તો અભિષેક માટે શું પહેરવું પડશે? ધોતી દુપટ્ટો પહેરવો પડશે, બરાબર કે નહીં? એમ અહીંયા કહે છે, અશુભ ભાવથી તો, અશુભ ઉપયોગથી તો આત્મા નહીં પકડાય, શુભ ઉપયોગથી પણ આત્મા નહીં પકડાય. પણ કયા ઉપયોગથી આત્મા પકડાશે? તો કે શુદ્ધ ઉપયોગથી આત્મા પકડાશે, બરાબર ને? આત્મા સૂક્ષ્મ, તો એનું સાધન પણ કેવું છે? સૂક્ષ્મ છે. એટલું સરસ અહીંયા કીધું કે અહીંયા અજ્ઞાની અને જ્ઞાની, સમયસારમાં આપ્યું ને હંસનું ઉદાહરણ. જ્ઞાની કેવા છે? હંસ જેવા છે, હંસ જેવા છે. અહીંયા કીધું કે ગમે તેવા કર્મનો ઉદય સામે આવે તો પણ એમની શ્રદ્ધાનો શ્રદ્ધેય એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માથી ક્યારેય શું નથી થતા? ચ્યુત નથી થતા. અને શ્રદ્ધાના સિંહાસન પરથી એ શુદ્ધાત્મા ક્યારે ઉતરતો નથી. એવી એ શ્રદ્ધાએ એ શુદ્ધાત્માને ચોટી ગઈ છે, એવી ચોટી ગઈ છે, હા, કે ભલે હજીન અસ્થિરતાજન્ય રાગ હજીન કેટલો પણ હોય, અને હા, અને જ્ઞાન પરને જાણે પણ છે, પણ એ વખતે પણ શ્રદ્ધાનું કામ શું ચાલી રહ્યું છે? હા, કે હું તો આ બધાથી કેવો છું? ભિન્ન છું. જાય છે ને? કારણ કે શ્રદ્ધામાં બે પણ ના હોય. હા, શ્રદ્ધા યા તો સ્વમાં અહમ કરશે અને યા તો પરમાં અહમ કરશે. સમજાય છે કે નહીં? અને કહે છે ને કે આખી સીટ જ બદલાઈ ગઈ. અને હમણાં ક્યાં બેઠા હતા આપણે? હા, પરમાં શરીરમાં, નો કર્મમાં, અને પર્યાયને પોતાનું માનીને બેઠા હતા. હવે કોને માનીને બેઠા છે પોતાનું? જ્ઞાની પોતાના શુદ્ધાત્માને પોતાનું માનીને બેસી ગયા છે, બરાબર ને? જેમ પૂજ્ય બેનશે કીધું ને, પહાડ જેવી પ્રતિકૂળતા આવે તો પણ એ જ્ઞાની પોતાના સ્વભાવથી ચ્યુત ચલાયમાન થતા નથી. સમજાય છે કે નહીં? અનુકૂળતામાં કદી
કરજે, પ્રતિકૂળતામાં કદી દ્વેષ ના કરજે. રાગ ને દ્વેષ એ તો વિભાવ કહેવાય, એનાથી હું છું ભિન્ન ભગવાન. રાગ અને દ્વેષ એ કેવા ભાવ છે? વિભાવ છે. અને હું એનાથી કેવો છું? ભિન્ન છું. ગુરુદેવ કહે છે ને, સ્વભાવનો રસ આવતા વિભાવનો રસ ઉતરી જાય છે. સમયસાર સ્તુતિમાં ગાઈએ છે ને, તુરુજતા જગતની રુચિ આડસે સૌ, તુરીજતા સકળ જ્ઞાયક દેવરી જે. સુદમ છે આ નોકર્મમાં, સુદમ છે આ દ્રવ્ય કર્મમાં, ખ્યાલ આવે ને. એક અહીંયા સમ્યક દર્શનની પર્યાય થાય છે તો જે મોટામાં મોટો જે કર્મનો રાજા છે ને, મિથ્યાત્વ મો રાજા, એના તો શું થઈ જાય છે? ભૂકે ભૂકા થઈ જાય છે. સમજાય છે ને? જ્યાં સુધી સૂતા હતા સ્વભાવમાં, ત્યાં સુધી તો એનું રાજ્ય ચાલતું હતું. પણ જ્યાં જ્ઞાન સ્વભાવમાં જાગૃત થઈ ગયા પછી એ મિથ્યાત્વ ને અહીંયા કોઈ સ્થાન નથી. આહા, ખ્યાલ છે ને? ચર્ચા ચર્ચા કરીએ છીએ ને, ચર્ચા આ શુદ્ધાત્માની વાત સાંભળીએ છીએ ને, આ ચિંતનમાં આવે છે ને, ત્યાં જ ઓલો મોની કર્મ છે ને, એ થરથર થવા માંડે છે. સમજાય છે ને? એને ખ્યાલ આવી જાય છે કે હવે અહીંયા મારું સ્થાન નથી. સમજાય છે ને? આ જો અહીંયા અંતરમુહૂર્ત અંતરમુહૂર્તમાં અહીંયા શું કરી લેશે, અનુભૂતિ કરી નાખશે ને, તો મારે અહીંયાથી શું થવું પડશે? અહીંયાથી નીકળી જવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રાયોગ લબ્ધિમાં આવે અને જ્યાં કરણ લબ્ધિમાં આવે છે ને, સમજાય છે કે નહીં? પ્રાયોગ લબ્ધિમાં આવે છે ત્યાં જ ઓલો 17 કોળા કોળી મોની કર્મ એ જ કેટલો થઈ જાય છે? અંત કોળા કોળી થઈ જાય છે. સમજાય છે કે નહીં? અંત કોળા કોળી. અને જ્યાં પ્રાયોગ લબ્ધિમાં આવે છે અને અંતરમુહૂર્ત બાદ સમ્યક દર્શન થાય છે, ત્યાં તો એ મિથ્યાત્વનો શું થઈ જાય છે? અભાવ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા કેટલું સરસ કીધું, અજ્ઞાની અને જ્ઞાનીની વાત કહી, બરાબર ને? અજ્ઞાની એ કોને પકડીને બેઠો છે? રાગને પકડીને બેઠો છે. અને જ્ઞાની એ કોને પકડ્યો છે? ગાયકને પકડ્યો છે, બરાબર કે નહીં? હવે જે અસ્થિરતાજન્ય રાગ છે એ જ્ઞાનીનો તો શું છે? નીકળવા વાળો છે. અને અજ્ઞાનીનો જે રાગ છે એ રાગ વધવા વાળો રાગ છે. ખ્યાલ છે ને? અનંત સંસારનું કારણ છે. અને જ્ઞાનીનો અસ્થિરતાજન્ય રાગ એ તો શું છે? તડવા વાળો રાગ છે. અહીંયા સમયસારમાં તો કહી દીધું ને કે જ્ઞાનીને તો એ અસ્થિરતાજન્ય રાગની કોઈ ચિંતા જ નથી. શું ચિંતા કરીએ? કારણ કે ખબર છે કે સ્વભાવમાં તો રાગનો આજ સુધી પ્રવેશ જ થયો નથી. આહા, સમજાય છે કે નહીં? ફરી અહીંયા શું કીધું અહીંયા, કે અજ્ઞાની જ્યાં સુધી પ્રકૃતિના નિમિત્તે ઉત્પાદ અને વ્યય કરતા રહેશે, બરાબર ને, તો ત્યાં સુધી શું થશે? ત્યાં સુધી અહીંયા અજ્ઞાન રહેશે, ત્યાં સુધી અહીંયા મિથ્યાત્વ રહેશે, અને ત્યાં સુધી અહીંયા પર્યાયમાં અસંયમી રહેશે, બરાબર. અને જ્યાં અહીંયા કર્મના ઉદયથી પોતાને કેવો જાણશે? ભિન્ન જાણશે. સમજાય છે ને? ભેદ જ્ઞાન જ્યાં પ્રગટ થઈ જશે ત્યાં શું થઈ જશે? જ્ઞાની કેવા થઈ જશે? તો કે છે, ગાયક થશે, દર્શક થશે અને મુનિ થશે. આહા, ગુરુદેવ કહે છે ને, પ્રાપ્તની પ્રાપ્તિ થાય. શું કે? પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે, બરાબર ને? સ્વભાવથી હું જ્ઞાનથી લબાલબ ભરેલો છું, તો એવો સ્વીકાર થતા પર્યાયમાં શું થઈ જાય છે? એ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. જો સ્વભાવ જ સુખથી ભરેલો ના હોત ને, તો પર્યાયમાં ક્યારે આપણે સુખી જ ના થાત? હલા છે ને? જેમ સાકર ગડપણથી કેવી છે? ભરેલી છે ને? ખ્યાલ છે ને? એમ હું કેવો છું? જ્ઞાન અને સુખથી ભરેલો છું. સમજાય છે કે નહીં? કીધું ને હમણાં કે સ્વભાવનો ક્યારે શું ન થાય? અભાવ ન થાય. જેવું કારણ આપશું ને, જેવું કારણ એવું કાર્ય થશે. ખ્યાલ છે ને? કારણ યથાર્થ નથી આપતા આપણે. કારણ અહીંયા જો કારણ યથાર્થ આપીએ ને, તો અહીંયા પર્યાયમાં સમ્યક દર્શન રૂપી કાર્ય થયા વગર રહેશે. જે પણ આપણે સાંભળ્યું એને ક્યાં લાવો? ચિંતવનમાં લાવો.
બરાબર કે નહીં? અને ચિંતવનમાં લાવીને એને વારંવાર એનું શું કરો? નિર્ણય કરો. એટલે પંડિત ટોડલમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં નિર્ણય ઉપર ખૂબ વજન આપ્યું છે. નિર્ણય, નિર્ણય છે કારણ, સમજો, તત્વ નિર્ણય છે કારણ, હા, અને સમ્યક દર્શન છે કાર્ય. તત્વ નિર્ણય બરાબર કરો. તત્વ નિર્ણય કે ભલે હમણાં રાગ થાય છે, પણ એ રાગ કેવા છે? એ દુઃખના કારણે છે. સમજાય છે કે નહીં? એ રાગ કરવા લાયક નથી. જ્યાં 72 નંબરની ગાથામાં કહી દીધું ને સમય સારમાં, શું કીધા? રાગને 3 વિશેષણ આપ્યા. કયા? અસુચીપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણે તેથી નિવર્તન જીવ કરે. અસુચીપણું વિપરીતતા અને દુઃખના કારણ 3 કીધા ને. અને એની સામે ભગવાન આત્મા કેટલી વાર ઊભો કર્યો? 3 વાર ઊભો કર્યો. બરાબર ને? રાગ અસુચિ છે તો ભગવાન આત્મા કેવો છે? સૂચિ છે, પવિત્ર છે. હા, બરાબર કે નહીં? રાગ કેવો છે? વિપરીત છે. કેમ વિપરીત? કારણ કે એમાં ચૈતન્યનો અંશ નથી. રાગ જાણતો નથી ને, આંધળો છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એની સામે ભગવાન આત્મા ચૈતન્યની મૂર્તિ છે, જ્ઞાનની મૂર્તિ છે. હા, અને રાગ કેવું છે? દુઃખનું કારણ છે. અને ભગવાન આત્મા કેવો છે? સુખનું કારણ છે. આહા, સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા કહે છે, હા, પછી એની એના પછીની કીધી ને ગાથામાં, શું કીધું? હું એક શુદ્ધ મમત્વહીન છું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, મારહી સ્થિત લીન એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. આમાં જ સ્થિત થાવ, આમાં લીન થાવ, અને આશ્રવોનો શું કરી નાખું? ક્ષય કરી નાખું. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે ને? કોઈ પણ રાગ હોય ને, કીધું ને 6 ઢાળામાં કીધું, હા, ય રાગ આગ રહે સદા, આશ્રવ દુઃખ કાર ગણેરે બુદ્ધિવંત તિને નિરવેરે. આ સમજાય છે ને? બહુ સરસ એક ઉદાહરણ સમયસારમાં આપ્યું. હા, લોધર ફટકડીનું ઉદાહરણ આપ્યું. સાંભળ્યું છે? જે લોધર ફટકડી હોય ને, એ કપડા ઉપર એને લગાડીએ ને તો રંગ ચઢે. સમજાય ને? પાણીની બાલટી હોય બરાબર, અને એ લોધર ફટકડી કપડા ઉપર લગાડવામાં આવે તો એ કપડાને શું લાગે? રંગ લાગે. અને એ ફટકડી જો ના લગાડીએ ને તો રંગ ના ચડે. રંગવાળી બાળકી હોય ને, પાણીમાં રંગ નાખ્યું હોય બરાબર, અને એમાં કપડું નાખવામાં આવે બરાબર, અને એ ફટકડી ના લગાડવામાં આવે તો એના ઉપર શું ના ચડે? રંગ ના ચડે. અને જો એ રંગ એ ફટકડી લગાડીએ ને તો એ રંગ શું થઈ જાય? કપડા ઉપર ચડી જાય, લાગી જાય. એમ અહીંયા કહે છે કે અહીંયા અહીંયા મિથ્યાત્વના પરિણામ હશે ને તો સામે શું થશે? કર્મનો બંધ થશે. ખ્યાલ છે ને? અને આ મિથ્યાત્વના પરિણામ નહીં હોય તો સામે નવીન કર્મનો બંધ પણ નહીં થાય. સમજાય છે ને? ભગવાન આત્મા તો એવો અદ્ભુત છે. ખ્યાલ આવે છે ને? એ ભગવાન આત્મા તો એવો જબરદસ્ત પવિત્રતાની મૂર્તિ છે, પણ એના આશ્રય જે પરિણતિ પ્રગટ થઈ ને એ સમ્યક દર્શનની પણ ઘણી મહિમા છે. ખ્યાલ આવે છે ને? કારણ કે એ સમ્યક દર્શન થતાં એ જ્ઞાનીને 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો. સમજાય છે ને? કેટલી પ્રકૃતિઓનો? 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો. હા, જે કીધું ને કે કેટલી ગતિઓમાં જવાનું હવે શું થઈ ગયું? બંધ થઈ ગયું. સમજાય છે? કેટલી મહિમા છે! એક સમયની અનુભૂતિની પર્યાયમાં કેટલી તાકાત છે! એમને એક જ બંધ થશે. સમ્યક દર્શન પછી, હા, આયુનો બંધ થયો તો નિયમથી ક્યાં જન્મશે? સ્વર્ગના વૈમાનિક દેવ થશે. સમજાય છે કે નહીં? વિચાર કરો કેટલી મહિમા છે સમ્યક દર્શનની.
એટલે કીધું ને કરવા યોગ્ય કામ આ બહુમાં કાય છે તો શું છે? તો કે નિયમથી શું કરવા યોગ્ય છે? નિયમસારમાં કીધું ને રત્નત્રયના પરિણામ કરવા યોગ્ય છે. ખ્યાલ છે ને? અને જ્યાં રત્નત્રયના પરિણામ થયા, રત્નત્રયના પરિણામ થયા, તો એ એ જ્ઞાની કેવા થઈ ગયા? જ્ઞાયક થયા, દર્શક થયા અને મુનિ થયા. હા, અને જ્યાં સુધી રત્નત્રયના પરિણામ નહીં થાય ત્યાં સુધી ને કેવો રહેશે? અજ્ઞાની રહેશે, મિથ્યાત્વી રહેશે અને અસંયમી રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એટલે સમયસારમાં કીધું મરી પચીને પણ, મરી પચીને પણ હા શું કરી લો? આ કામ કરી લો. ખ્યાલ આવે છે ને? વીજળીના ઝબકારે દોરો પોરવી લો. આ સમય જતા વાર નહીં લાગે. આ મનુષ્ય ભવ છૂટતા વાર નહીં લાગે. આ સંયોગનો વિયોગ થતા વાર નહીં લાગે. સમજાય છે ને? એની પહેલાં શું કરી લો? એની પહેલાં પોતાનું કામ કરી લો. સમજાય છે કે નહીં? કેટલા સમયનું કામ છે આ? મિથ્યાત્વ કેટલા સમયનો છે? હા, ક્યારથી છે મિથ્યાત્વ? અનાદિકાળથી છે. પણ એને નાશ કરવા માટે કેટલો સમય જોશે? એક સમય. ખ્યાલ આવે છે ને? જ્યાં એક સમય પરિણતિ જ્યાં સ્વસન્મુખ થઈ, ખ્યાલ આવે છે ને, પરથી ના તો જોડ્યો તો અહીંયા પર્યાયમાંથી મિથ્યાત્વ તળ્યા વગર રહેશે. આ ખ્યાલ આવે છે ને? એક ઉદાહરણ આપીને આપણે પૂરું કરીએ. જે ગુરુદેવ કે ઘણીવાર એ ઉદાહરણ આપે છે, અને ચંદનનું વૃક્ષ હોય ને, ચંદનનું વૃક્ષ, એમાં જે ઝેરીલા સર્પ હોય ને, અજગરો, એ બધા શું હોય ને? લેપાયેલા હોય. બરાબર ને? અને જ્યાં મોર ટંકાર કરે ને, તો એ બધા અજગરો શું થઈ જાય? ભાગી જાય. હા, શિથિલ થવા માંડે. સમજાય છે કે નહીં? એમ અહીંયા કહે છે, હમણાં સુધી બધા કર્મો શું છે આત્માને? લેપાયેલા છે. ખ્યાલ આવે છે ને? એ ક્ષેત્ર અવગા સંબંધ કીધું ને આત્મા અને કર્મનો, બરાબર કે નહીં? અને જ્યાં એ જીવ, જ્યાં એ જીવ જ્ઞાની થયા એટલે કે જ્ઞાયકમાં ટવકાર કર્યો અને એક ગર્જના કરી, જે ગુરુદેવનું માંગણિક છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, અને હું પરમાત્મા છું એમ અનુભવ કર. ખ્યાલ આવે છે ને? જ્યાં એવો ટવકાર કરે છે ને, તો ત્યાં સૌથી મોટામાં મોટો કર્મ કયો? તો કે જે મોની કર્મ છે, દર્શન મોની છે, શું થઈ જાય છે? ભાગી જાય છે. આ ખ્યાલ આવે છે કે નહીં? હા ને? એવો પુરુષાર્થ આપણે કરીએ. હા, આ એક એક ગાથા આપણને શુદ્ધાત્માને બતાવવાવાળી ગાથા છે, અને ગુરુદેવના એક એક મંત્ર જે આપણને આપ્યા છે, હા, ભેદ જ્ઞાનના મંત્ર, ખ્યાલ આવે છે ને? એ ભેદ જ્ઞાનના મંત્ર લઈને આપણને જીવન જીવવાની શું બતાડી દીધી? કળા બતાડી દીધી, કે કોઈ કર્મનો ઉદય કે સંયોગ મને દુઃખી કરવામાં સમર્થ નથી. સમજાય છે કે નહીં? હા, અને અહીંયા સમ્યક પુરુષાર્થ કરીશ તો હું સુખી થયા વગર રહીશ નહીં. ખ્યાલ આવે છે ને? એવા મંત્રના આપણે વારંવાર સ્મરણ કરી અહીંયા પરથી વિમુખ થઈ, સ્વ ને સ્વસન્મુખ થઈ, મિથ્યા દર્શનનો નાશ કરી, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, અનંતકાળ આપણે બધા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ, એવી જ મંગળ ભાવનાથી આપણે.